સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા હળવદ તાલુકાના અંદાજિત 30 થી વધારે ગામોના લોકોને ખેડૂતલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધાંગધ્રાના દરિયાલાલની વાડી ખાતે સ્ટેક એન્ટરપ્રાઇઝ દ્વારા શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું. ઓછા ખર્ચે ખેડૂતને કઈ રીતે વધુ ઉત્પાદન થઈ, ખેડૂત વાવેતર કરવા માટે દવા ખાતરના ખર્ચ કેવી રીતે ઘટાડવા તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુખપર, ઘનશ્યામપુર, પાડા તીરથ વગેરે ગામના ખેડૂતે સ્ટેક એન્ટરપ્રાઇઝ કંપનીની શિબિરમાં હાજરી આપી હતી. અહેવાલ દીપક સિવાઘેલા, લીમડી. આજે ધાંગધ્રામાં અમે એક સજીવ ખેતી અને ટકી શકે એવી લાંબા ગાળા સુધી આપણે કામ કરી શકીએ એવા ખેતી ખેડૂતોને આપણે અહીંયા બોલાવ્યા છીએ. અત્યારે ધાંગધ્રામાંથી અંદાજે 35 થી 40 ગામોમાંથી આગેવાન ખેડૂતો, નિડર ખેડૂતો અહીંયા આવ્યા છે, જે ઓછા ખર્ચે કુદરતની સાથે મળી આપણે ખર્ચો કરીએ અને દવા ખાતરનું પ્રમાણ ઓછું રાખીએ, બજાર ઉપર તમારી જે નિર્ભરતા છે ખાતર અને દવા માટે એને ઓછું કરીએ અને તમારી ક્વોલિટી સુધરે, ક્વોલિટી સુધરવાથી તમને ભાવ સારો મળશે અને તમારો ચોખ્ખો નફો છે, ચોખ્ખા નફાનો ગાળો વધે એના માટે આપણે ખર્ચ શિબિરનું આયોજન કર્યા છે. આજની તારીખમાં અમે સુરેન્દ્રનગરના આજુબાજુના 35 થી 40 ગામોમાં અંદાજી 100 થી 125 શિબિરોનું આયોજન કર્યા, જેમાં 10,000થી વધારે ખેડૂતો વારંવાર આવી માર્ગદર્શન લે છે અને ખર્ચા ઘટાડી ખેતી અને લાંબા ગાળા સુધી ઉપયોગી થઈ શકે એવા આયોજન કરી ખેડૂતો આજે આપણી સાથે જોડાયેલા છીએ. અને એમાં આપણી જે સંસ્થા છે, ફાર્મ અને સ્ટેક સંસ્થા, એ ખેડૂતોને ભલામણ કરે છે કે તમે ઓછા ખર્ચે દવા અને ખાતરનો ઉપયોગ ઓછું કરો અને વધારે વધારે ઉત્પાદન લો, જેથી કે ભારતની અને ગુજરાતની જે કપાસની ક્વોલિટી છે એને વિશ્વમાં એક સારું સ્થાન મળે અને ખેડૂતોને સારો ભાવ મળે. મારું નામ હનુભાઈ જેમાભાઈ, મારું ગામ છે નારીચાણા અને હાલ જે ધાંગધ્રાની અંદર જે અત્યારે મિટિંગનું આયોજન કરેલ એની અંદર અમે બધા અહીં મિટિંગમાં આવેલા અને જે સભ્ય પ્રતિ અમને વાતચીત કરી, તેથી અમને ભલામણ કરી કે ભાઈ ઓછા ખર્ચે વધુ નિપજ કેવી રીતે આવે એ માટે બધી સાહેબે અમને સમજણ આપી અત્યારે, અને ઓછા ખર્ચે વધુ નિપજ કેવી રીતે આવે, કપાનું અંતર કેટલું રાખવું, ટપકનો ઉપયોગ કરવો કે જેથી હું પિયતની અંદર 25 વીઘા કપા કરી શકતો હોય તો ટપકથી મને 40 વીઘા કપા કરી શકું કે જેથી મને ઓછા ખર્ચે ઉત્પાદન વધારે મળી શકે, આ માટે બધી સાહેબે અમને સમજણ આપી. અને જે જે સરકારી સહાયો મળે કે ભાઈ આની અંદર આ કરવાથી જે કરવાથી એક સહાય મળે છે એ બાબતે બધું અમને સાહેબે અત્યારે સમજાવવામાં આવ્યા કે ભાઈ તમારે 7, 12, 8 જે જોઈ એ લઈ અને પહોંચો, એ જગ્યાએ જે બધા ફોર્મ ભરવાના હોય તે બધા અમને એના માટે પણ માહિતી આપી કે આ ફોર્મ ભરવાથી ખેડૂતને ઘણો બધો ફાયદો થશે અને ઓછા ખર્ચે વધુ નિપજ માટે ઘણી બધી માહિતી આપી.